जी महाराज विद्यार्थी अपने शुरुआत अंदर सौ 8.1 सुधी अभ्यास करो 8.2 पर जानू आज आप 8.2 अंदर घनी नवी बातों से आ प्रकरण अंदर आप उतरीशू। अहीं तमने एक्जाम्पल नंबर एक एक व्यक्ति ने तेना पगार में 10% वधारो मळ्यो छे। जो तेनो नवो पगार 1,54,000 थयो होय तो तेनो मूळ पगार शोधो। ओके, हवे सीधी बात छे એના જે પગાર છે, બરાબર, વ્યક્તિની વાત કહી છે, કોઈ નામ આપેલું નથી, સીધી વાત છે કે 10% શું છે એમાં વધારો છે, બરાબર, અને જે વધારા સાથેનો નવો પગાર છે, બરાબર, એ પણ આપણે અહીંયા રૂપિયા 1,54,000। ઓકે, હવે અહીંયા આપણે ધારી લઈએ છીએ, ધારો કે જે વ્યક્તિ છે, બરાબર, તેનો મૂળ પગાર, ઓકે, એનો મૂળ પગાર માની લો કે રૂપિયા 100 છે, એવું આપણે ધારી લઈએ છીએ। ઓકે, હવે 10% જ્યારે પગાર વધે છે, બરાબર, ત્યારે એનો નવો પગાર કેટલો થઈ જાય, 100 રૂપિયા મૂળ છે, બરાબર, અને એમાં 10 રૂપિયાનો વધારો, 100 એ 10%, 10% મતલબ શું, 100 એ 10 રૂપિયા। ઓકે, તો માની લો કે આપણે કહીએ છીએ 10% વધારો થયો છે, એટલે 109 પગાર એનો થઈ ગયો 110 રૂપિયા, એટલે 100 રૂપિયા મૂળ પગાર હોય તો 110 વધારો, તો આપણે અહીંયા પદ મૂકી શકીએ, જો 110 રૂપિયા, બરાબર, નવો પગાર હોય ત્યારે મૂળ પગાર કેટલો, 100 રૂપિયા, બરાબર, તો રૂપિયા 1,54,000 નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો। ઓકે, હવે આપણે અહીંયા ચોકડી ગુણાકારના આધારે મૂકી શકીએ છીએ, આપણે આ બાજુ મૂકીએ છીએ, થોડી સ્પેસ અહીંયા વધારશે, એટલે ઇઝ ઇક્વલ ટુ રૂપિયા, બરાબર, 1,54,000 છેદમાં 110 × 100, બરાબર, અહીંયા છેદ સરળતા મૂકી 101 101, ઓકે, ઇઝ ઇક્વલ ટુ રૂપિયા, તમે અહીંયા જો ગુણાકાર કરીને જવાબ લેશો તો 1,40,000 રૂપિયા આપણી જોડે જવાબ મળશે। ઓકે, તો 1,40,000 જે છે એ જે વ્યક્તિ હતો એનો શું છે, મૂળ પગાર છે। ઓકે, ચલો હવે એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ આપણે અહીંયા, તો ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી, સોમવારે 169 લોકોએ મુલાકાત લીધી। ઓકે, તો આપણને જે ઘટાડો છે એની ટકાવારી શોધવાની વાત કરવામાં આવી છે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનારા જે લોકો હતા, બરાબર, અહીંયા આપણને બતાવ્યું છે ભાઈ 845 લોકો, બરાબર, સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકો એની સંખ્યા છે 169, બરાબર, તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા થયેલ ઘટાડાની ટકાવારી કહી છે, આપણે એવું કહીએ છીએ કે સોમવારે મુલાકાતીઓમાં થયેલો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ રવિવારની કુલ લોકો માઇનસ સોમવારે આવેલા લોકો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 676, તો આપણે કહી શકીએ 676 લોકો સોમવારે ઓછા આવ્યા હતા। ઓકે, તો આપણે ઘટાડાની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ ઘટાડો છેદમાં રવિવારના મુલાકાતી ગુણ્યા 100। આ એક મેં ત્રિપદ મૂકેલું છે કે જો 845 લોકો આવ્યા હોય તો કહી શકાય કે 100% લોકો આવેલા છે, બરાબર, તો 676 લોકો આવ્યા હોય તો કેટલા ટકા આવે કે એવું મેં પદ મૂક્યું છે, એના આધારે મેં લખ્યું છે અહીંયા 676 × 100, તમે છેદ ઉડાડશો તો 80% જવાબ મળશે, તો કહી શકીએ કે 80% ઘટાડો જોવા મળ્યો હતો। ઓકે, તો શરૂઆતના પહેલો ને બીજો એક્ઝામ્પલ જોયો, આપણે હવે કન્ટિન્યુ ત્રીજો ને ચોથો એક્ઝામ્પલ જોઈશું અહીંયા, તો એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરીએ,
तो एक्जाम्पल नंबर 3 नी अंदर आपने अगर कहेवामां आव्युं छे कि एक दुकानदार रूपया 2400 में 80 वस्तुओं खरीदे छे, ओके, जो तेने 100% नफा साथे वेचे तेने वस्तुनी वेचाण किंमत शोधो, बराबर। अहीं आपणे वात करीए कि रूपया 2400 में ते 80 वस्तुओं खरीदे छे, रूपया 2400 में 80 वस्तुओ खरीदे छे, बराबर। तो आपणे कही शकीए कि एक वस्तुनी खरीद किंमत इज इक्वल टू 2400 भाग्य 80, बराबर, इज इक्वल टू रूपया 30, बराबर। तो 30 रूपया ए एक वस्तुनी मूळ किंमत आई, अने कहे छे कि भाई एने 100% नफा साथे वेचे छे, बराबर। तो आपणे कही शकीए कि 30 ના 16%, बराबर, एटले कीधुं छे कि 30 ના 16% इज इक्वल टू 30 × 16 = 100 इज इक्वल टू रूपया 4.80, बराबर। हवे आपणे कही शकीए कि एक वस्तु नी वेचाण किंमत इज इक्वल टू मूळ किंमत वत्ता नफो, बराबर। मूळ किंमत छे रूपया 30, बराबर, नफो छे रूपया 4.80 इज इक्वल टू रूपया 34.80, ओके। तो कही शकीए कि वस्तुनी वेचाण किंमत इज इक्वल टू रूपया 34.80, ओके। एक्जाम्पल नंबर 4 ની વાત કરીએ હવે। એક વસ્તુની કિંમત રૂપિયા 15,500, તેના પર સમારકામ કરવાનો જે ખર્ચ છે એ રૂપિયા 450 છે, ઓકે। તો વસ્તુની પડતર કિંમત શું હશે, અને જો તેને નફા 15% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત પણ આપણે શોધવા માંગે છે। સૌથી પહેલા આપણે વસ્તુની પડતર કિંમત શોધી નાખીશું, અહીંયા વસ્તુની પડતર કિંમત ઇઝ ઇક્વલ ટુ ખરીદ કિંમત વત્તા સમારકામ ખર્ચ, ઓકે। ખરીદ કિંમત છે એની રૂપિયા 15,500 વત્તા સમારકામ ખર્ચ થયો છે 450 ઇઝ ઇક્વલ ટુ કહી શકીએ કે રૂપિયા 15,950 રૂપિયા, બરાબર, એની પડતર કિંમત છે। જો તેને 15% નફા સાથે વેચવામાં આવે, બરાબર, તો આપણે કહી શકીએ 15,950 ના 15%, બરાબર, 15,950 ના 15%, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 15,950 × 15 = 100, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ઉપરનો ગુણાકાર કરી દે તો 2,3,925 ફરી 10 મૂકીશું આપણે, છેદ ઉડાડશો તો મળશે 2,392.50, ઓકે। તો આ પણ 15% નફાનો રકમ આવી ગઈ, 15,950 ને 15% નફો જે થાય 2,392 થાય। તો સ્વાભાવિક છે કે આપણે જે વસ્તુની વેચાણ કિંમત છે એમાં આ જે પડતર કિંમત આવી છે એ ઉમેરી દઈશું, બરાબર। તો આપણને વેચાણ તો વસ્તુની વેચાણ કિંમત મળી જશે, બરાબર। તો એ લખીએ કે વસ્તુની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ પડતર કિંમત વત્તા નફો, બરાબર। પડતર કિંમત છે 15,950, નફો છે 1,392 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 18,342.50, અહીંયા 0.50 છે એટલા માટે, ઓકે। તો આ થઈ ગઈ વસ્તુની વેચાણ કિંમત થઈ ગઈ, ઓકે। હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 ઉપર જઈશું, ઓકે। તો કન્ટિન્યુ શોધે 8.2 એનો 5મો દાખલો જોઈશું આપણે। એક્ઝામ્પલ ઘણો લાંબો છે પણ સહેલો છે, ટોપિકની અંદર કોઈ એવો વધારાની કોઈ ઇવેન્ટ કે કોઈ એવો ટોપિક નથી કે જેની અંદર બહુ સમજ આપણે મેળવવામાં મુશ્કેલી પડે, ઓકે। વાત છે એક VCR અને TV, ઓકે। રૂપિયા 8,000 નું M ખરીદવામાં આવે, ઓકે।
तो 8000 नो एक वीसीआर ने 8000 टीवी दुकानदार ने वीसीआर पर 4% की खोट गई है, टीवी पर 8% नो नफो थयो छे। तो आ व्यवहार में थयेल नफो के खोट की टकावारी शोधो। सौथी पहला हूँ वीसीआर माटे नी बात करी दईश। ओके, तो वीसीआर की खरीद किंमत खबर है आपने, वीसीआर की खरीद किंमत है 8000 रुपया, बराबर, अने एमां खोट गई छे ए छे 4%। तो हूँ कही सकूँ कि 8000 ना 4% कही सकीश, बराबर, 8000 ना 4% इज इक्वल टू 8000 × 4/100 2 × 2 = 8 × 32 ₹320 ખોટ ગઈ, બરાબર। પહેલો ટોપિક આપણા માટે, તો આપણે કહી શકીએ કે વિષયની જે વેચાણ કિંમત છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 8000 તો એની મૂળ કિંમત હતી, 320 કોટ બાદ કરી નાખીએ તો આપણને ખબર પડી કે વીસીઆર આપણને 6680માં પડ્યું, બરાબર। હવે હું વાત કરીશ ટીવી માટે, તો એની ખરીદ કિંમત કેટલી હતી, રૂપિયા 8000। ઓકે, એમાં જે નફો મળ્યો હતો એ નફો હતો ₹8, બરાબર। તો કહી શકીએ કે 8000 ના 8% ઇઝ ઇક્વલ ટુ 8000 × 8/100 ઓકે 8864 640 રૂપિયા, બરાબર। અહીંયા બી આપણે કહી શકીએ કે જે ટીવી છે એની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 8000 + 640 ઇક્વલ 8640 રૂપિયા, બરાબર। ચલો, હવે બંનેની આપણને ટોટલ કિંમત જ્યારે એ વ્યક્તિએ ચૂકવ્યા, બરાબર, જ્યારે આપણે ટીવીને વિષય ખરીદ્યું ત્યારે 8 × 2 = 16000 રૂપિયા આપણે ચૂકવ્યા હતા, બરાબર, પણ જ્યારે વેચીએ છીએ ત્યારે આ બેનું ટોટલ કરવું પડશે પહેલાં, બરાબર, એ એની વેચાણ કિંમત થશે। તો પહેલાં તમને કહી દઉં અહીંયા કે ભાઈ વેપારી જે હતો એની ખરીદ કિંમત લખીએ આપણે સૌથી પહેલાં, કે વેપારીની ખરીદ કિંમત કેટલી, તો કે 8000 અને 8000 ઇઝ ઇક્વલ ટુ ₹16000 એની ખરીદ કિંમત, વેપારીની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા આપણને વાત કરીએ તો ₹7680 + ₹8640 ઇઝ ઇક્વલ ટુ ટોટલ થશે ₹16320, બરાબર। અહીં તમને દેખાય છે કે વેચાણ કિંમત જે છે, બરાબર, એ ખરીદ કિંમત કરતા મોટી છે, બરાબર, એટલે કહી શકીએ કે અહીંયા શું થયો છે, નફો થયો છે, બરાબર। તો વેપારીને થયેલ નફો ઇઝ ઇક્વલ ટુ ₹16320 - 16000 ઇઝ ઇક્વલ ટુ ₹320 નફો થયો છે, બરાબર। આપણને કહેવા માંગે છે કે નફો કે ખોટ ગયો ની ટકાવારી પણ શોધો। ઓકે, તો કહી શકીએ કે નફાની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ કહી શકીએ કે ભાઈ જો 16000 નફો થતો હોય, બરાબર, મૂળ કિંમત પર તો 100% નફો કહી શકાય, તો માનો કે ₹320 નફો થયો હોય તો કેટલા ટકા કહી શકાય, એવું પદ આપણે અહીંયા મૂકી શકીએ, તો 320 × 16000 × 100 ઓકે 16 × 2 = 32, બરાબર, એટલે કહી શકીએ કે ભાઈ 2%, બસ 2% નફો થાય। ઓકે, એક્ઝામ્પલ લાંબો હતો પણ કે એટલું વિશેષ એની અંદર હતું નહીં કે કોઈ નવી ઇવેન્ટ હોય કે તમને સમજવામાં મુશ્કેલી પડે એવી। ઓકે, હવે આપણે જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 6 ઉપર। ઓકે, એક્ઝામ્પલ નંબર 6ની વાત કરીએ આપણે, તો અહીંયા વાત કરવામાં આવી છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી જ વસ્તુમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹450 ને 2 શર્ટ દરેકના ₹850 છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે, બરાબર, જોઈએ સૌથી પહેલા, તો એક જોડી જીન્સની કિંમત અહીંયા આપણને કહેવામાં જાય છે ₹450, બરાબર, એટના એક શર્ટની કિંમત આપવામાં આવી છે ₹850, હવે શર્ટ 2 લે છે, ઓકે, ઇઝ ઇક્વલ ટુ શર્ટની કિંમત થઈ ગઈ ટોટલ ₹1700, બરાબર। આમ એવું કહી શકીએ કે કુલ જે ખરીદી છે
ગ્રાહકની અથવા તો વ્યક્તિની, એની કહી શકીએ કે રૂપિયા બરાબર 1450 જીન્સની હતી, રૂપિયા 1760 બંને શર્ટની ભેગી થાય, એમ ટોટલ ખરીદી હતી 3150 રૂપિયા. હવે કહ્યું છાપીની કિંમત તો 10% વળતર મળતું હતું, તો ડાયરેક્ટ આપણે લખી શકીએ કે 3150 ના 10% બરાબર ઇઝ ઇક્વલ ટુ 3150 × 10 = 100 / 2 = 2 બરાબર રૂપિયા 315 રૂપિયા, અને શું છે ડિસ્કાઉન્ટ છે. તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો લખી શકીએ ગ્રાહકે ચૂકવવાના રૂપિયા તો રકમ ઇઝ ઇક્વલ ટુ કુલ કિંમત ખરીદી છે માઇનસ વળતર. કુલ કિંમત છે રૂપિયા 3150 માઇનસ રૂપિયા 315 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 2835 બરાબર કુલ એને ચૂકવવા પડે ગ્રાહકે. હવે અહીંયા એક શબ્દ છે વળતર. ઓકે, તો આપણે ધોરણ 7ની અંદર રાશિઓની તુલનામાં આ ટોપિક તો શીખી જ ગયા છે વળતર શબ્દ, પણ છતાં અહીંયા આવ્યો છે તો તમને કહી દેવામાં આવે કે વળતર એટલે શું. જ્યારે આપણે કોઈ વસ્તુ હોય એના પર દુકાનદાર ઘણી વખત સ્કીમ હોય છે કે આપણને લોભામણી જાહેરાત માટે કે કોઈ સ્પેશિયલ તહેવાર આવતા હોય એવા તહેવારો ઉપર આપણને સ્પેશિયલ એક વળતર આપતા હોય, એટલે ડિસ્કાઉન્ટ આપતા હોય છે બરાબર. આપણે ડિસ્કાઉન્ટ શબ્દ પણ ધોરણ 7માં જોયું, અહીંયા વળતર શબ્દ છે. જે કુલ કિંમત ચૂકવાની હોય છે એના પર 5% 10% જે લેસ કરીને આપણે ચૂકવતા હોય છે, તો જે 5% રકમ આપણને લેસ કરવા માટે જે મળી હોય એને વળતર કહેવામાં આવે છે. ઓકે, એના વિશે આપણે ધોરણ 7માં ડિટેલમાં ભણ્યા પણ છે બરાબર. તો દૂધવાળાએ પોતાની 2 ભેંસ 20,000 લેખે વેચી, 1 ભેંસ પર તેને 5% નફો અને બીજી ભેંસ પર 10% ખોટ ગઈ છે. ઓકે, તો સમગ્ર રીતે નફો થયો કે ખોટ ગઈ? ઓકે, ચલો એક્ઝામ્પલ લાંબુ છે જોઈએ. પહેલી ભેંસની વાત કરીએ તો પહેલી ભેંસની અંદર ખરીદ કિંમત શોધી આપણે, તો 100 / 100 નફાના 1% વેચાણ કિંમત ઇક્વલ ટુ 100 / 100 + 5 × 20,000 ઇઝ ઇક્વલ ટુ 100 / 105 × 20,000 ઇઝ ઇક્વલ ટુ થશે રૂપિયા 421 બરાબર. આ રીતના આપણે બીજી ભેંસ માટે વાત કરીએ, બીજા ભેંસની અંદર શું હતું? તો બીજા ભેંસની અંદર એમને 10% ખોટ ગઈ છે બરાબર. એટલે આપણે 10% ખોટ સાથેની વાત કરવામાં આવીએ, ત્યાં પણ લખીએ કે ખરીદ કિંમત ઇઝ ઇક્વલ ટુ 100 − 100 − 0.5% વેચાણ કિંમત. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 100 / 90 × 20,000 ઇઝ ઇક્વલ ટુ જેટલા છે દૂર એટલા ઉડાવવાની કોશિશ કરીશું આપણે, એટલે 100 / 90 × 20,000 અહીંયા લખીશું, સોરી અહીંયા તો હવે છેદ ઉડાડ્યું છે એટલે 2000 થઈ જશે, અહીંયા 9 રહેશે. ઓકે, તો ઉપરની કિંમત હશે રૂપિયા 2,01,03,04,05 હશે એટલે બરાબર છેદમાં 9 બરાબર. હવે કુલ વેચાણ કિંમતની વાત કરવામાં આવે, કુલ વેચાણ કિંમત કેટલી તો 20,000 × 2 બરાબર, એટલે કુલ વેચાણ કિંમત કેટલી હતી? 2 ભેંસ લીધી હતી એટલે કુલ વેચાણ કિંમત હતી 40,000 રૂપિયા બરાબર. તો આપણે કહી શકીએ કે જેની કુલ ખરીદ કિંમત હતી, ઓકે, તો કુલ ખરીદ કિંમત ઇઝ ઇક્વલ ટુ 4,21,002,09 ઓકે. તમે લોકો આનું જો સાદું રૂપ આપશો તો એનો જવાબ આપણને મળે છે બરાબર. હું અહીંયા ડાયરેક્ટ હું જવાબ લખું છું કે રૂપિયા 41,269.84 ઓકે. હવે તમે જુઓ છે કે કુલ ખરીદ કિંમત કેટલી હતી? 40,000 બરાબર. અહીંયા ખરીદી થઈ છે 41,269 બરાબર. તો કહી શકીએ કે એકંદરે ખોટ ગઈ છે બરાબર. તો ખોટ જો શોધવી હોય તો ખોટ આવશે અહીંયા આગળ આપણે 41,269.84
माइनस 40,000 इज इक्वल टू कई सकिए 1,269.84 रुपया बराबर एटली खोट जशे बराबर। एक्जाम्पल में कोई समझूती बहु विशेष नहीं पण शुं छे के जे स्टेप छे एना छेद उड़ाड़वा ओके कैलक्युलेशन करूँ ए थोड़ू अहींया मुश्किल बनी जाए आपणा माटे ओके। हवे एक्जाम्पल नंबर आपणे 8 ऊपर जईशुं। जे मारा विद्यार्थीओ आपणे एक्जाम्पल नंबर 8 एक टीवीनी किंमत रुपया 13,000 छे एना पर 12% जीएसटी लगाववामां आवे छे। जीएसटी वालो टॉपिक पण आपणे धोरण 7 भण्या હતા છતાં બી અહીંયા ભણી થોડું કરી લઈએ કે જીએસટી એટલે એક પ્રકારની સરકારમાં જતી રકમ ઓકે। સરકાર જ્યારે આપણે કોઈ બી વસ્તુ આપણે ભારતની અંદર ખરીદીએ છીએ આપણે માનો કે ભારતના નાગરિક છીએ ત્યારે આપણે એ દરેક વસ્તુ ઉપર એક ટેક્સ ચૂકવવાનો હોય છે જે આપણે સરકારમાં જમા થતો હોય છે એટલા માટે આપણે બિલ પણ લેતા હોઈએ છીએ। બિલ કેમ લેવું એ ટોપિક પણ આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7માં અભ્યાસ કર્યો હતો। બિલ લેવાથી એ રકમ સીધી સરકારમાં જમા થાય છે સરકાર એ જે પૈસા હોય છે જે કિંમત હોય છે જે રકમ હોય છે એનો આપણા સુવિધાઓ માટે ઉપયોગ કરતા હોય છે એટલે 12% જે જીએસટી છે સરકારમાં જમા થતી હોય છે એટલે આપણે દુકાનદારને કુલ કિંમત 12% જીએસટી સાથે ચૂકવવાની હોય છે ઓકે। જો વિનોદે ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે ઓકે તો આપણે અહીંયા જોઈ લઈએ કે ટીવીની વેચાણ કિંમત ટીવીની વેચાણ કિંમત છે રૂપિયા 13,000 ઓકે। જીએસટી કેટલું છે તો જીએસટી છે 12% ઓકે તો આપણે અહીંયા આગળ કહી શકીએ કે 13,000ના 12% સૌથી પહેલાં સુધી નાખીએ આપણે 13,000ના 12% ઇઝ ઇક્વલ ટુ 13,000×12/16 ઓકે 130×12 કરીશું તો રૂપિયા 1,560 મળશે આપણને બરાબર। હવે ટીવી ખરીદવા ચૂકવવાની રકમ ઇઝ ઇક્વલ ટુ મૂળ કિંમત જે 13,000 છે એ તો ચૂકવવાની જ હતી પ્લસ એ લોકોએ જીએસટી ચૂકવવાનું હતું જે જીએસટી આવ્યો છે 1,560 રૂપિયા ઓકે ઇટ ઇક્વલ ટુ રૂપિયા 14,560 રૂપિયા ઓકે। આ વિનોદે ટીવી ખરીદવા માટે 14,560 રૂપિયા બરાબર ચૂકવવા પડે ઓકે। આમ એક પ્રકારનો ઘણો સહેલો એક્ઝામ્પલ હતો। અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ આપણે। અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતર પર ખરીદ્યા જો તેને 1,600 આપ્યા તો તેને છાપેલી કિંમત શોધો। હવે અહીંયા શું છે 20% આપણને વળતર મળે છે જીએસટી હતો મીન્સ એટલી રકમ વધારાની ચૂકવવાની એટલે એટલે આપણે અહીંયા પ્લસ કરે વળતર છે મીન્સ આપણે એટલી રકમ ઓછી ચૂકવવાની છે ઓકે। દુકાનદાર આપણને વળતર આપે છે ઓકે તો આપણે 1,620 શોધીશું અને 1,600માંથી એને બાદ કરી નાખીશું ઓકે એટલે આપણને આપણો જવાબ મળી જશે બરાબર। ધારો કે બૂટની છાપેલી કિંમત ₹100 છે બરાબર તો બૂટની ખરીદીમાં મળતું વળતર ₹20 મીન્સ 120 રૂપિયા આપણને વળતર આપવામાં આવે છે બરાબર તો બૂટની ખરીદીમાં મળતું કુલ વળતર બરાબર એટલે 120% આપણે કહી શકીએ માટે અહીં લખી શકીએ કુલ વળતર ઇઝ ઇક્વલ ટુ ₹100×20/100 ઇઝ ઇક્વલ ટુ ₹20 આપણે ડાયરેક્ટ કરીએ છીએ પણ અહીંયા થોડી પ્રોસેસમાંથી ચૂકી ગયા બરાબર। હવે વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ છાપેલી કિંમત માઇનસ વળતર ઓકે છાપેલી કિંમત છે ₹100 ₹20 વળતર મળે છે એટલે થઈ જાય ₹80 ઓકે। હવે અહીંયા બૂટની વેચાણ કિંમત આપી છે ₹1,600 તો આપણે છાપેલી કિંમત શોધવાની છે ઓકે એના માટે આપણે જઈ રહ્યા છીએ તો અહીં લખી શકીએ કે જો ₹80 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત છે ₹100 બરાબર અહીંયા આપણે આપણે નક્કી કર્યું છે છાપેલી કિંમત 100 રૂપિયા છે
₹1600 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? ચોકડી ગુણાકાર કરીશું અહીંયા, ઓકે, તો આપણે કહી શકીએ કે જે છાપેલી કિંમત હતી બૂટની, એટલે કે સ્કેટિંગની, બરાબર છાપેલી કિંમત અહીંયા આપણને મળી ગઈ છે ₹2000. ઓકે, હવે આ સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ નંબર 10 અને એક્ઝામ્પલ નંબર 11 બંને જીએસટી પર આધારિત છે અને આ બંને એક્ઝામ્પલના અનુરૂપ જ છે, એટલા માટે હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રને જાતે ઘરે કરશે. ઓકે, જે બી ક્વેરી લાગે તમે અમારો રૂબરૂ સંપર્ક કરી શકશો. ઓકે, આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.3 ઉપર જઈશું. ઓકે, જય મહારાજ.